પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે રામપુરા ગામના ગુમ થયેલા ચાર યુવાનોની આખરે ભાળ મળી હતી મેદરડા ગામ પાસે તેમની કાર તળાવમાં ખાબકી હતી જેમાં ચારેય યુવાનો મૃત પામ્યા હતા બે દિવસથી સોશિયલ મીડિયામાં ગોધરા પાસે આવેલ રામપુરા ગામના ચાર યુવાનોના ફોટા વાયરલ થઈ રહ્યા હતા રામપુરાથી સૌરાષ્ટ્ર ફરવા માટે ગયેલા ચારે યુવાનોના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા હતા ચારે યુવાનો કોઈ પત્તો નહીં લાગતા પરિવારજનો ચિંતામાં ઘરકાવ થઈ ગયા હતા પોલીસ તથા પરિવાર ભેગા મળી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું તેમનું છેલ્લું મોબાઈલ લોકેશન જુનાગઢના મેદરડા નજીક આવતા દસ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી ભારે શોધખોળ બાદ જુનાગઢથી મેદરડા રોડ પર ખડપીપડી ગામ પાસે તળાવમાંથી લાશ મળી આવી હતી કાર સાથે યુવાનો તળાવમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા જીજ્ઞેશ પટેલ મૌલિક પટેલ પિનાકીન પટેલ અને મોહિત પટેલ ના મૃતદેહ મળી આવતા પરિવારના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી ચારે યુવાનો સૌરાષ્ટ્રમાં વીરપુર અને સોમનાથ ખાતે દર્શન કરવા આવ્યા હતા વીરપુરમાં જલારામ બાપાના મંદિરે દર્શન કર્યા બાદ આ યુવાનો જૂનાગઢ આવ્યા હતા અને જૂનાગઢથી સોમનાથ દર્શન કરવા માટે રવાના થયા હતા અને સવારે પાંચ વાગ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ